नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी चैनल में आप सबनों हार्दिक स्वागत करू छु। मित्रों, आपणे आजे तमे थंबनेल में जोयुं हशे के जे विद्यार्थीओ बेजिक गणित राखे छे एवा विद्यार्थीओ माटे तथा एवा विद्यार्थीओ जे रिपीटर्स छे, बराबर, जेमने आ साल परीक्षा आपवानी छे, तो एवा विद्यार्थीओए गणितनी अंदर कया चेप्टर तैयार करवा जोईए जेथी ए सरळताथी पास थई शके। हजी परीक्षा ने 3-1 महीना बाकी छे त्यारे आपणे जो पहेलेथी ज 2-3 कलाकनी डेली तैयारी करीशुं तो आरामथी पास थई जवाशे। मोटा भागना जे विद्यार्थी एवा छे जे गणितनी अंदर नबळा होय छे, एमने शुं थाय छे के एक भय पैदा थई जाय छे जेना कारणे सारी रीते तैयारी करी शकता नथी। वास्तवमां सारा मार्क्स लावा माटे बधी ज तैयारी करवानी होती नथी, પણ તમને પૂરતું ગાઈડન્સ ન મળવાને કારણે તમે બધું જ તૈયાર કરવા માટે જાઓ છો અને છેવટે કંઈ પણ યાદ નથી રહેતું અને નાપાસ થાઓ છો। તો આપણે એક સ્ટ્રેટેજી આજે સમજીશું કે કઈ રીતે આપણે બેઝિક ગણિત રાખીને અથવા તો રિપીટર્સ વિદ્યાર્થીઓ હોય તો કઈ રીતે કેટલા ચેપ્ટર કરીને આસાનીથી પાસ થઈ શકે। તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચેપ્ટરના નામ લખ્યા છે, બરાબર, સામે ગુણભાર લખ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ચેપ્ટર છે, 1, 2, 3, 4, 5, 6। ગણિતની અંદર કુલ ચેપ્ટર કેટલા છે તો કે 15। તો 15માંથી ફક્ત આપણે 6 ચેપ્ટર કરવાના છે અને આપણે સારી રીતે પાસ થઈ શકશું। કઈ રીતે? તો તમે જોઈ શકો છો એમ કે આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એનો ગુણભાર વધીને 14 માર્ક્સ કરી દેવામાં આવ્યો છે। સંભાવના ચેપ્ટરનો ગુણભાર 10, રચના દર વખતે પૂછાય જ છે અને હું તમને જે આઈએમપી આપીશ એ જ પૂછાશે, તો 2 કે 3 રચનાઓ આપણે કરીશું એની અંદરથી 4 માર્ક તમને પક્કા મળી જશે। યામ ભૂમિતિના અમુક એક્ઝામ્પલ સરળ છે એ કરીશું, 6 માર્ક મળશે। સમાંતર શ્રેણીના અમુક એક્ઝામ્પલ કરીશું, 8 માર્ક્સ મળશે। અને પ્રમેય તો દર્શાવેલ પૂછાય જ છે, 2-3 તમને આઈએમપી આપીશ એમાંથી 100% પ્રમેય પૂછાઈ જશે। તો જો તમે આટલું કરો છો મિત્રો તો તમે કેટલા, તો કે 80માંથી 46 માર્ક આસાનીથી મેળવી શકો। કેટલા? 80માંથી 46, એટલે કે એવરેજ જુઓ તો 80માંથી 50 માર્ક તમે મેળવી શકો। હવે આટલી તૈયારી કર્યા બાદ પણ જો તમારે માનો કે 10-1 માર્કનું ખોટું પડે છે તો બી તમારે 36 માર્ક તો થયા અને પેલા 20 માર્ક તમને સ્કૂલમાંથી મળે, એટલે 36 ને 20 તમારા 56 માર્ક્સ તો પણ થઈ જશે, ખ્યાલ આવે છે। બીજી એક વસ્તુ શું કરી શકાય તો કે 24 માર્કના જે પ્રશ્નો છે એ 1 માર્ક્સના પૂછાય છે, 1 માર્ક્સ। હવે દરેક ચેપ્ટરમાંથી 1-1 માર્ક્સના કેવા એક્ઝામ્પલ પૂછાઈ શકે એના માટે આપણે એક આખી વિડીયો સિરીઝ શરૂ કરીશું, બરાબર છે। તો એ પણ ઘણા એવા 24માંથી હું માનું છું 10-15 માર્ક્સ આપણે આસાનીથી અહીંયા કવર કરી શકીએ। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ 46 ગુણ અને 10 ગુણ એમ કે 56 માર્ક્સ થઈ જાય। તો જો આટલા ચેપ્ટર તમે કરવાના શરૂ કરતા હોય તો મિત્રો આપણે આરામથી વ્યવસ્થિત રીતે પાસ થઈ શકીએ। તો મારી એવી ઈચ્છા છે કે તમારા માટે આ જે કોર્સ છે, આટલો જે કોર્સ છે એ વ્યવસ્થિત રીતે યુટ્યુબ ઉપર તમને આ તમામ ચેપ્ટરના, આ જે 6 ચેપ્ટર છે એના તમામ એક્ઝામ્પલ હું તમને 1-1 કરીને યુટ્યુબ પર ભણાવું, બરાબર છે। તમારે પણ થોડું સપોર્ટ કરવો પડશે મિત્રો, વિડીયોને લાઇક કરવા પડશે, શેર કરવા પડશે, બરાબર છે, કારણ કે વધુને વધુ મિત્રો જો આપણે મદદ કરી શકતા હોય તો આપણે મદદ કરવાની પણ વધુ મજા આવતી હોય છે। તો હવે મિત્રો, કાલથી આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર પ્રથમ શરૂ કરીશું એ પહેલાં, બરાબર છે, આપણે અમુક ચેપ્ટર સંપૂર્ણ મૂકી ચૂક્યા છીએ, જેમ કે પ્રમેય, જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે એ, અને આ રચના, આ બે વિડીયો આપણે ઓલરેડી મૂકી ચૂક્યા છીએ મિત્રો, બરાબર છે। તમે ઉપર આઈ વોલમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને આ બંનેના વિડીયો જોઈ શકો છો। તમે જ્યારે આ વિડીયો પૂરો થશે ત્યારે એન્ડ સ્ક્રીનની અંદર પણ આ બે વિડીયો તમને જોઈ શકશો, બરાબર છે। તો પહેલાં રચના અને પ્રમેય તો કમ્પ્લીટ કરી જ દો અને આપણે આંકડાશાસ્ત્ર, સંભાવના અને સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ આ ચેપ્ટરની સિરીઝ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરવાની છે। જો મિત્રો તમને આપણી આ પહેલ ગમતી હોય તો લાઇક કરજો, કંઈક સજેશન આપવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્યથી તમારું સજેશન પણ જણાવજો। તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।